सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न छे के असाध्य बीमारी के आजकल प्रचलित कोरोना जेवी बीमारी में संथारो आपी देवामां आवे तो ए केटले अंशे व्याजबी गणाय? आ फक्त जीव मात्र पोताने माटे ज पूछी शके, बीजा जे कोई महाव्याधिथी ग्राह्य छे ते पोता माटे पूछी शके, पण हॉस्पिटलना बिछाना ऊपर जीवन मरण वच्चे झोला खाई रहेल दर्दी जे इलाज करीने बचवा माटे आर्त छे, तेणे तो आ पहेला कोई पूर्वयोजित निर्धार आ अंगे कर्यो ज नथी अने अत्यारे तो ते जीजी विषयमां छे, तो सगा संबंधी बलात्कारथी एक पक्ष निर्णय आ अंगे न ज करी शके एम शास्त्रो बोधे छे। संलेखना व्रत परिग्रह ममता त्यजी करी पंच महाव्रत धार, अंत समय आलोचना करू संथारो सार। तीन मनोरथ ए कया श्रावकना मनोरथमांथी आ एक मुख्य मनोरथ छे के अंत समय हूँ क्यारे संथारो करूँ, ए रीते आ उत्तम तप लेखाय छे। काया कषाय लेखना इति संलेखना, एटले के काया अने कषायथी मुक्ति एटले संलेखना। शास्त्रमां अनेक नामोथी आ व्रत ओळखाय छे, संथारो, समाधि मरण, संन्यास मरण, मृत्यु महोत्सव, सकाम मरण, उद्युक्त मरण, अंतक्रिया वगैरे। अहीं मूळमां ज શરીરમાં ઉત્પન્ન થતા કષ્ટોથી બચવાની ભાવના ન હોવી એ જરૂરી છે, એટલે શરીરની પીડાથી બચવા માટે સંથારો નથી, ધર્મરક્ષા માટે જ ભાવ ઉલ્લસે તો જ સંથારો સાર્થક ગણાય। ઝાડ જેમ શરીર પડ્યું રહ્યું, આહાર ગ્રહણ થાય નહીં, ઇન્દ્રિયો ચાલે નહીં, શરીર પોષણ થાય નહીં, ખોરાક લેવાય તો પણ શરીર પોષાય નહીં, શરીરના અંગોમાં ફરી શક્તિનો સંચાર અસંભવિત છે, ચોક્કસ છે, અને હવે શરીર માત્ર ઝાડની જેમ આડું પડ્યું રહ્યું છે અને પોતાને અને અન્યને માત્ર બોજારૂપ બની રહે અને આ સ્થિતિ નહીં જ સુધરે એ વૈદિક રીતે નક્કી થાય ત્યારે આ તપ સમજણપૂર્વક હતાશા વગર લેવાનું હોય છે। આરાધના સાર નામના ગ્રંથમાં અગત્યના મુદ્દા જાણે કાયદાની કલમો છે કે સંથારો કોને માટે છે। એક તો પાંચેય ઇન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ ન કરી શકતી હોય, એટલે આ જીવની પાંચે ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ હોય, બીમારીને લીધે, વૃદ્ધાવસ્થાને લીધે કે એવા કોઈ રોગ વ્યાધિને લીધે, આયુષ્યરૂપી પાણીનો ઝરો સુકાઈ ગયો એમ જણાય, સ્પષ્ટ જણાય। હાડકા સ્નાયુ અને નસો હવે શિથિલ થઈ ચૂકી છે, હવે એ હાડકાને સ્નાયુનો બંધ એ બાંધ્યો રહે એમ નથી, શરીર એટલું ક્રૂશ થયું છે કે તે કંપી રહ્યું છે અને બચવાનો કોઈ ઉપાય નથી જણાતો, ત્યારે સંથારની છૂટ ફક્ત આત્મકલ્યાણ માટે આપી શકાય, પીડા ઓછી કરવા માટે નહીં। સંથારની યોગ્યતા માટે ઉત્તરાધન સૂત્રમાં જણાવ્યું છે કે એ પાત્ર જીવ સંયમશીલ હોય, જીતેન્દ્રિય હોય, ચારિત્રવાન સદાચારી હોય અને સકામ અને અકામ મરણનો ભેદ જાણનાર હોય। સંથારો એ સકામ મરણ છે અને કુદરતી મરણ જે આવે એ તો અકામ મરણ છે। મૃત્યુના સ્વરૂપને જાણનાર હોય, મૃત્યુથી ડરે નહીં પણ જીવનનું અનિવાર્ય અંગ છે આવું જેણે જાણ્યું છે, આ જીવ સંથારા માટે યોગ્ય પાત્ર બને છે। મૂળાચાર ગ્રંથમાં બોધ્યું છે કે આવા જીવો મમત્વ રહિત હોય, અહંકાર રહિત હોય, વ્યવહારમાં ગૃહસ્થ વ્યવહારમાં પણ મંદ કષાયવાળા હોય, ધીર હોય, નિદાન તપ ન કરતા હોય અને વ્યવહાર સંકિત તો હોય જ, જીતેન્દ્રિય હોય, સંસારના રાગને જાણે છે, સંસાર દુઃખમય છે એ પણ જાણે છે અને આ સંથારાનો અધિકારી બની શકે છે। સંથારો ગમે તે જીવને મરણ નજીક આવ્યું એટલે આપી દેવાનું વ્રત નથી, એ નિર્ધાર છે કે દેહત્યાગ નિશ્ચિત છે, સંભાવની સાધના માટે અને ધર્મના રક્ષણ માટે દેહ છોડવો તેનું નામ સંથારો। સંલેખના એટલે વિષય કષાય, રાગ દ્વેષ, જગતની સર્વ પ્રકારની ઈચ્છાનો ત્યાગ કરી આત્માની ઓળખ કરવી અને પોતે દેહ નહીં પણ આત્મા છે એવી પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ શ્રદ્ધા સાથે દેહ ત્યાગ કરવો। આ વ્રત સાધુ, શ્રાવક, પુરુષ, સ્ત્રી કોઈ પણ કરી શકે છે, બાળક અને તંદુરસ્તી નિરોગી મનુષ્યને સંથારો લેવાની મનાય છે। મૂળમાં તો સંપ્રદાયની ક્રિયાઓ બાજુએ મૂકી વચનામૃત 702માં કૃપાલદેવ બોધ્યું છે તે મુજબ વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે, એ ખ્યાલમાં રાખવાનો છે કે મતિ એવી ગતિ,
ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. રાતોરાત લાંબી દાઢી થઈ ન જાય, અમુક સમય લાગે, એટલે છેલ્લે સમયે મરણ આવે બધા વ્રત પચકાણ આપી દઈશું અને એ પડી મૂકી પ્રથમથી જ તૈયારી કરવી જરૂરી છે. મરણ પથારીએ નાકમાં નળી, મોઢામાં નળી, ડાબે જમણે બાટલા અને વેન્ટિલેટર પર શ્વાસ ચાલતો હોય, મશીનના અવાજની મોતની ઘંટડીઓ વાગ્યા કરતી હોય ત્યારે કંઈ માનસિક સ્વસ્થતા સાથે પોતાને દેહથી ભિન્ન ગણી જીવ પીડા સાથે દેહત્યાગ કરે એ વિવેકપૂર્વક સર્વે સગાવાલાને વિચારવું કેટલું અગત્યનું છે એ સહજ સમજાય છે. અસંખ્યાત પ્રદેશી આત્મા આ દેહના રોમેરોમમાં પરોવાયેલો છે. જ્યારે બીજી ગતિમાં જવા પરવરે ત્યારે જતડામાંથી સોની જેમ સોનાની લગડીમાંથી સોનાનો તાર કાઢે તે મુજબ આત્માના પ્રદેશો રોમેરોમથી ખેંચાય છે. અને જો ભાનમાં જ નથી જીવ તો સંથારો આપી દેવાનો નિર્ણય બીજા કોઈ લઈ શકે એવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. પૂર્વ તૈયારી હોય અને માનસિક સ્વસ્થતા સાથે સગાઓને અગાઉથી સૂચન કરી મૂક્યું હોય, સાથે સત્પુરુષ કે સત્પુરુષના વચનનો આશ્રય હોય તો વાત અલગ છે, નહીં તો સંથારો એ સર્વને માટે નથી. જ્ઞાનીને આશયે રોપાયેલ પરમાર્થ ભાવ એ અંગે જીવ અનાદિથી અજાણ છે અને નીચ કલ્પનાથી રૂઢિધર્મનું ગ્રહણ આવો બીજો લૌકિક ભાવ એ તો જાણે અનાદિ પરિચિત છે. દેહાંત સમયે પણ આ ખ્યાલનો જ બલવાન પણ વર્તે છે, એટલે છેલ્લે વખતે સંલેખના કરી લેશું એ વિચાર પડતો મૂકી પહેલેથી જ તે અંગે તૈયારી કરવી એ જ પરમાર્થ છે, એ જ ધર્મ છે. છેલ્લે અવસરે સંલેખના દીક્રિયા બનો કે ન બનો પણ મૂળમાં દેહભાવ ત્યાગવાનું લક્ષ્ય રાખ્યો હોય અને તે સાધ્ય થાય, દેહાધ્યાસ ગયો હોય તેનો જન્મ સફળ છે. ઘણા વર્ષોના પુરુષાર્થ પછી કશાયો મંદ કર્યા પછી આ વ્રત લેવાનું હોય છે. મન શુદ્ધિકરણ પછી જ માનસિક સ્વસ્થતા સાથે વિવેક સહિત આ વ્રત અંગીકાર કરવાની આજ્ઞા છે. આંધળુક્ય કરીને, થાકીને, કંટાળીને અને પીડા સહન નથી કરવી તે હેતુએ સંલેખનાની શાસ્ત્રમાં આજ્ઞા નથી. હતાશા, કંટાળો કે નાસીપાસ થઈને આ વ્રત અંગીકાર કરવાનું નથી અને સગાવાલાઓએ અંગીકાર કરાવડાવવાનું પણ નથી. વળી અમુક સંપ્રદાયમાં સાધુ સાધ્વી કે શ્રાવક શ્રાવિકાઓ ગમે તેમ પણ છેવટે સંથારો લઈને જ દેહ છોડવો એ જાણે નિયમ કે આગ્રહ જેવું બનવા પામે છે. પણ જો એ પોતાની માનસિક સ્વસ્થતા સાથે ન હોય તો તે દુપચકાંડના ભાંગમાં આવે છે, સુપચકાંડ નહીં, અને તેનું ફળ આત્માર્થ ન હોઈ શકે. મૃત્યુની ઉતાવળ કે મોડું થાય તેવા વિચારોને પણ અહીં સ્થાન નથી. હવે દેહ છૂટી જાય તો સારું, શાંતિ થાય, પીડા મુક્ત થાય, આવા ઉદ્ગારો મૂળમાં તો આર્તધ્યાનનું જ પરિણામ છે અને બહાર જણાય એ તો મિથ્યા સમતા હોય. કેમ કે નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, એ દશાએ સંભાવ જાળવવાનો હોય છે. નૈસર્ગિક રીતે મૃત્યુની રાહ જોવાય પણ હવે મોત આવી જાય તો સારું, એટલે પીડાથી છૂટી જાય, આ આર્તધ્યાનના પ્રકારમાં આવે છે, આ સમભાવ કે સંથારામાં ન આવે. આ દેહ છોડી કોઈ સારા ક્ષેત્રે સત્પુરુષ અને સત્સંગની ભાવના ભાવવાની હોય છે. વૃદ્ધાવસ્થા કે હવે શરીર નભે એમ જ નથી, અસાધ્ય રોગ, દુશ્મન કે જંગલી પશુના હુમલા પછી લાગે કે હવે જીવનનો અંત નજીક છે ત્યારે સામે ચાલી મૃત્યુ સ્વીકારે તો તે સંલેખ ન કહેવાય. બ્રહ્મચારી વ્રત ધરીને વ્રત તૂટવાનો સંભવ હોય ત્યારે પણ આ દેહ છોડી દેવો એ શાસ્ત્રવિહિત છે, આ સંસારના ભાંગમાં આવે અને આ પંડિત મરણ થાય. સંલેખના વિશે આચરણ સૂત્ર, ભગવતી સૂત્ર, આદિપુરાણ, રત્નકરણ શ્રાવકાચાર અને તત્વાર સૂત્રમાં વર્ણન આવે છે. તત્વાર સૂત્ર જે દિગંબર શ્વેતંબર સર્વેને સરખું માન્ય છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રાવક પોતાની મરજીથી જ આ વ્રત અંગીકાર કરે અને નજીકના સ્નેહી સંબંધીની ઈચ્છા કે વિનંતીથી નહીં જ. સંલેખનાના શાસ્ત્રમાં બે પ્રકાર કયા છે, અભ્યંતર એટલે કશાયને અનુલક્ષીને અને બાહ્ય એટલે શરીરને અનુલક્ષીને. આ બંને પ્રકાર સાથે સાથો જ થાય છે. જ્યાં સુધી મન કશાયથી કલુષિત હોય ત્યાં સુધી પરિણામની શુદ્ધિ શક્ય નથી. કશાય મંદ કરવાથી મનની શુદ્ધિ થાય, પરિણામ શુદ્ધિ થાય અને શુદ્ધિકરણ થવાથી પછી તપ કરે તે મુક્તિ માર્ગમાં લેખે લાગે. શુદ્ધિકરણ વગર તપ કરે તે તો અવરોધરૂપ છે. છ બાહ્ય તપથી શરીર નબળું પડે છે એને બાહ્ય સંલેખના કહેવાય છે. સામાન્ય રીતે ત્રણ પ્રકાર છે, ભક્ત પ્રત્યાખાન મરણ,
આ રીતમાં સમય અનુસાર ખાવાનું અને પછી ધીરે આગળ જતાં પાણી પણ છોડવાનું છે. ઈંગી મરણ, આહાર પાણીનો પૂર્ણ ત્યાગ, વધુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફક્ત આંગળીના ઈશારાથી વાત કરવાની છૂટ. પાદોપગમન મરણ એટલે કે સાધક મરણ પર્યંત એક જ અવસ્થામાં જાડે ઝાડ પડી રહ્યું છે તેમ પડી રહે હાલ્યા ચાલ્યા વગર. આ વ્રત લેવા માટે સત્પુરુષની આજ્ઞા જરૂરી છે, જેનું ઉદાહરણ આચાર્ય સમનભદ્રે આપેલું છે. તેમને અસાધ્ય રોગ થયો એટલે ગુરુ પાસે સલેખાની આજ્ઞા માગવા ગયા. ગુરુએ નકારી અને પછી રોગ કાળક્રમે મટી ગયો અને આ સમનભદ્ર આચાર્યે ઘણું સાહિત્ય રચી શાસનની પ્રભાવના કરી સ્વ પર કલ્યાણ સાધ્યું. એટલે સલ્લેખના કરનારે આ ભાવમાં સલ્લેખના આદરીને તીવ્ર દુઃખોને લીધે મરણની ઈચ્છા કરવાની નથી, પણ હવે આ શરીરનો આત્માર્થે ઉપયોગ કરી લો. વેદના એ દેહનો ધર્મ જાણી એ વેદના પોતાને નહીં પણ દેહને જ મારી શકે, માત્ર આ ભાવનાએ વેદનાને પડકાર કરવો એ સંસારો છે અને વેદની તેના કાળે જશે અવ્યાબાદ સુખ હાંસલ થશે. આ દ્રઢતા ટકાવી રાખવાની હોય છે. વેદની સામે ઝૂકી જઈ, વેદનીના તાબેદાર થઈ હવે મોત આવે તો સારું, છૂટી જવાય તો સારું, આ ભાવ એ સલ્લેખનાના ભાગમાં નથી આવતો. પોતે નજીકના સંબંધીઓ પણ આવા જ વાક્યોનું ઉચ્ચારણ કરે અને જાણે કે ધર્મ આરાધના કરી રહ્યા છે એવું જોવા સાંભળવા મળતું હોય છે, પણ આ વિતરાગનો ધર્મ નથી. વિતરાગનો ધર્મ એ તો શુરવીરનો ધર્મ છે. કાયર થઈને કર્મને શરણે ઝૂકવું એ મહાવીરનો માર્ગ નથી. મહાવીર થઈને કર્મને મારવાના છે. નામ કીર્તિની ઈચ્છા, પરભૂમાં મનુષ્ય કે દેવલોકના ઇન્દ્રિય વિલાસની ઈચ્છા એ પણ નહીં. માત્ર આ વ્રતનો ઉદ્દેશ એ છે કે આ પુરુષાર્થ હું દેહ ને આત્મા ભિન્ન એ જોતા અનુભવતા દેહ છોડું. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય કરવા પુરુષાર્થ કરે છે અને જન્મ મરણના ફેરામાંથી તે જ ભવે કે ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, મોક્ષ પામે છે. આ ફક્ત જો આત્મજ્ઞાનીનો આશ્રય હોય તો જ બનવા પામે છે. સંલેખના અથવા સંસારો અને ઈચ્છા મૃત્યુ કે પીડા રહિત કે વેદના રહિતનું મૃત્યુ જેને યુથાનેશિયા કહેવાય છે, આમાં મોટો ભેદ છે. બંનેમાં મૂળમાં જ એકમેકને વિરુદ્ધ એવી વિચારસરણી છે. ઈચ્છા મૃત્યુમાં જાણી જોઈને કોઈને પીડા અને દુઃખોથી મુક્તિ આપવા, બેભાન કરવું, દવા આપવી, પીડાનાશક ઇન્જેક્શનો આપવા અથવા તો મરણ સાધ્ય થાય એવી ઘાતક દવા અપાય, વ્યક્તિ પીડા રહિત સુષુપ્ત અવસ્થામાં, બેભાન અવસ્થામાં, દેહના ભાન વગર પણ પૂરા દેહાધ્યાસ સાથે દેહ ત્યાગ કરે છે. અત્યારે કર્મથી અને કર્મની દેખાતી પીડાથી છૂટી ગયો એમ ભાસે પોતાને અને નજીકના સગાવાળાને, પણ કર્મ નથી છૂટ્યા તો છૂટે કઈ રીતે? બાંધેલા કર્મો તો પૂજ્ય પ્રભુજી કહેતા કે ક્યાં જવાના છે, કર્મ બે ડગલા આગળ ને આગળ, 14 રાજલોકમાં ભાગી ભાગીને જીવ ભાગવાનો ક્યાં? હા, જો સિદ્ધ ક્ષેત્રે જવાનું હોય તો ત્યાં કર્મ સથવારો ન કરી શકે, પણ એવા જીવ તો જીવતા જ મરવાનું શીખી ગયા હોય છે. હવે જીવતા મરી લીધું, પૂર્ણ કામતા થઈ, પરિતૃપ્ત થયો, તેને દેહ છતાં દેહાતીત દશા અને તેથી મોક્ષ અહીં જ અનુભવાય છે. ઈશત પ્રાગભારા એટલે સિદ્ધેશલા પર ત્યારબાદ એવા જીવો તો પૂજ્ય પ્રભુશ્રીની જેમ વેદનીને શાંત નથી કરતા, બોલાવે છે કે હજુ આવો હજુ આવો, પછી તે ક્યાં ઉઘરાણી કરવા આવશો, ચોગતી ચોપડા ચવનના ચૂકવીને પછી જવું છે ત્યાં કે જ્યાંથી ફરી પાછું આવવાનું નથી, મ પુનરાવૃત્તિ. અને આમ નહીં તો શું થાય? અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. હવે અનંતકાળનો હિસાબ આ ભવે ચૂકતે કરી દેવો છે, એને માટે જ સંસારો છે. સંસારમાં તો જ્ઞાનીઓએ અનુભવેલ, જ્ઞાનીઓએ જાણેલ અને બોધેલ તે મુજબ આત્મા અને દેહ અલગ છે એ પ્રતીતિ કરવાની છે. આ દેહ છોડવાનો પ્રસંગ અનિવાર્ય બન્યો હોવાથી દેહના મૃત્યુને સમજણપૂર્વક નજીકથી અનુભવવાની આ એક ઉત્તમ પ્રક્રિયા છે. આ વ્રત કોઈ શરીરની પીડા અને શરીરના દુઃખના અંત માટે નથી કરવામાં આવતું, હર્ષભેર કર્મને બોલાવવાની અને કર્મને ખેરવી નાખવાની વાત છે. શાસ્ત્રોક્ત રીતે સંસારનું વ્રત લેવાથી પીડા અને દુઃખ વધે છે, કારણ કે એમાં જરૂરી દવા અને પીડાનાશક દવા લેવાનું તો બંધ હોય છે. ધીરે ધીરે ખોરાક, પાણી, અન્ન, જળનો ત્યાગ હોય છે. એટલે ફક્ત સંસાર વ્રતમાં મનોબલથી જ મૃત્યુને આવકાર દેવાનો હોય છે, પડકાર દેવાનો હોય છે.
મૃત્યુને પડકાર આપવાની વાત આવી, મૃત્યુને આમંત્રણ આપી, મૃત્યુને ભેટી, મૃત્યુને જ મારી નાખવાનું છે. જીવતા જીવતા જ મરવાની પૂર્ણ તૈયારી કરી મરતા શીખી લેવાનું છે, એટલે ફરી ફરી મરણ અનુભવવા ન પડે. શરીરમાં વેદનાદિ ન હોય ત્યારે, રોગરહિત શરીર હોય ત્યારે, તંદુરસ્તી વખતે, દેહ ને આત્મા અલગ છે, અભ્યાસ સત્સંગ સત્પુરુષની યોગે થયો હોય, વિષય કશાય ઓછા કરાયા હોય અને મુમુક્ષતા વધતે ઓછે અંશે પ્રગટી હોય, તો તેના ફળરૂપે મન પણ શાંત હોય તેવા જીવને અમુક સંજોગો મળી આવતા સંથારો કે સંલેખના વિશે વિચાર થાય તો તે યોગ્ય જ છે. અથવા તો ભાવિમાં જે દેહ વહેલે મોડે છોડવાનો જ છે, નક્કી જ છે, તો તેની તૈયારી શરૂઆતથી જ કરવાની હોય છે, એ કરી રાખી હોય અને કઈ મૂક્યું હોય તો બરાબર છે. સત્પુરુષ, સંત કે કોઈ શાસ્ત્ર સિદ્ધાંતના સમજનાર, પૂર્વના જ્ઞાનીઓનો આશ્રય અને આશય સમજનાર, એવાની સાક્ષીએ સંસારો કે સંલેખના કરવી એ શાસ્ત્રવિહિત છે. આ સૌથી મહાન તપ છે, સર્વોત્તમ ધ્યાન છે, પરમાત્મા બનવા માટેની આ હરણફાળ છે, સૌથી મોટામાં મોટો અધ્યાત્મનો કૂદકો છે. પણ આગળ જણાવ્યા પ્રમાણે તેની પૂર્વ તૈયારી બહુ જરૂરી છે, નહીં તો ધર્મ નામે ધાડ થાય અને આર્તધ્યાન કરી જીવ અધોગતિ નોતરી લે છે. અસાધ્ય રોગથી લાંબા કાળ ઇલાજ કરવાથી ઘણો ખર્ચો કર્યો, હવે પૈસા ખર્ચીને પણ ખાસ હાંસલ થયા એમ નથી એવું ભાસે, હવે નકમું હેરાન શા માટે થવું, હે ખોટા પૈસા શા માટે વેડપ્પા, આ પ્રકારના ખ્યાલ કે સૌ સાધન બંધન થયા, હવે કાંઈ ઉપાય ન હોવાથી બળતું ઘર કૃષ્ણને સોંપી દેવું, એવું ન બનવા પામે એવું ખાસ જરૂરી છે. સંલેખને લાચારી નથી, પણ પુરુષાર્થ ફોરવી, દેહ અને આત્મા જીવતા જીવે અલગ કરવાની વાત છે. ઉંમર વધે એટલે મન પણ નબળું પડે અને અન્ય પાસેથી અપેક્ષાઓ વધતી ચાલે. વ્યવહારિક ઉપાયથી પીડાથી થાકી જવાયું છે, ખર્ચનો બોજો પણ ઘણો થયો છે, સગા સંબંધી પણ થાક્યા, પોતે પણ થાક્યો. આવા કારણોને લઈને હવે ઇલાજમાં થતી પીડા દર્દીને નથી થવા દેવી એમ કરી નાખવાથી કંઈ સંથારો લેવાતો નથી. અહીં તો ઉદીરણા કરી, પેટ ચોળીને પીડા ઊભી કરી, મોતને સામે ચાલીને બોલાવવાનું છે, વેદનીને સામે ચાલીને બોલાવવાની છે, કર્મ સામે લડવાનું છે, હસતા હસતા મૃત્યુને બોલાવી કેદ કરવાનું છે. પીડા ન થાય, રીબાઉ ન પડે એટલા માટે સંથારો નથી. હવે દેહના દંડને ભોગવવા જ પડશે, નિર્ધાર કરી લઈ. પ્રભુજી કહેતા કે વેદની ભલે આવે, હજી આવે, પછી ક્યાં આવવાની છે? આ તો મૃત્યુને મહોત્સવમાં પરિવર્તિત કરવાનું કામ છે. આમ ન હોય તો હવે હું મરી જાઉં, હવે હું મરી જાઉં, એ તો આર્તધ્યાનનો પ્રકાર થયો. પ્રભુજીના સમયમાં એક માંદી ખાટલાને બી પડેલી ડોશીને એ કહેતા, વહેલી વહેલી મરીને ક્યાં સાતમે આસમાને જવું છે? ત્યાં દાબલો ડાટો છે, બેઠા બેઠા છાની માની ભક્તિભજન કરી લે, પછી કાગડા કૂતરાના ભૂમાં શું કરીશ? દર્દી અને તેના નજીકના સ્નેહી સંબંધીઓને પીડા ન સહન થઈ શકે એટલે સંથારનો ઉપાય લે એ શાસ્ત્રવિહિત નથી. માંદો, રોગી કે પથારી પડેલ પણ મનુષ્યનો ભવ પછી ક્યારે મળશે? એવો એવો તો પણ મનુષ્યનો ભવ છે. આ વ્રતમાં પ્રથમ નક્કર ખોરાક, પછી પ્રવાહી અને પછી ધીરે ધીરે પાણી પણ છોડી દેવાનું હોય છે. પોતાનો સમય વાંચન, વિતરાક પ્રવચન સાંભળવામાં, આત્મવિચાર વગેરેમાં પસાર કરવાનો રહે છે. સાધુ કે શ્રાવકો જે તેની નજીક હોય તેણે તેને ધર્મ સંભળાવવાનો હોય છે. શાંતિથી પૂર્ણ ધ્યાનમાં અને સ્વમાં સ્થિરતા રાખી દેહ છોડવાનો નિર્ધાર કરવાનો છે. કરમાળામાં પ્રભુશ્રીજી હતા ત્યારે એક સાધ્વી રાત્રે માંદા થયા. દેહ ટકે એમ નથી એમ લાગવાથી તેના ગોરાણીએ તેને બેભાન અવસ્થામાં જ પચકણ આપી સંપ્રદાયના રિવાજ મુજબ સંથારો આપી દીધો. સવારે સાધ્વી ભાનમાં આવ્યા અને પાણી માગવા લાગ્યા. ગોરાણી મૂંઝાણા, હવે શું કરવું? તપાસ કરતાં ખબર પડી કે પૂજ્ય પ્રભુજી ત્યાં જ છે. તેમને વાત કરી, પ્રભુજી ઉપાશ્રયમાં આવ્યા અને આ સાધ્વીને કહ્યું, તારી ઈચ્છા વગર આપેલ પચકાણ તે દુપચકાણ છે, તારે ખાવું હોય તો લોચો પેટમાં મૂકી દે, તારું પાપ મારે શીરે. સાધ્વીએ કહ્યું, મારે ખાવું નથી, પણ પાણી વગર નહીં ચાલે. પાણી વાપર્યું. પ્રભુજી રોજ તેને ઉપદેશ આપવા જતા, કહેતા, આ પાટ તારી નથી, આ પાત્રા તારા નથી, આ ઓઘો મુપતિ તારા નથી, આ કપડાં તારા નથી, આ સંપ્રદાય, આ કુળ અને આ દેહ પણ તે તારો નથી. તું સાધ્વી નથી, તું ગોરાણી નથી, તું કોઈની ચેલી નથી, આ શરીર તે તું નથી. અને 21 દિવસ સુધી પ્રભુજીએ તે સાધ્વીને બોધ આપ્યો અને તેણે સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. આ શું પચકાણ! નહીં તો એ સંથારો દુપચકાણમાં તો ફેરવાતો નથી, એ અંગે સજાગ રહેવાનું છે.
सामान्य व्यक्ति ने कोई असाध्य रोग आवी पड़े अने व्यवहारिक उपाय के तबीबी उपचार नथी एटले आयुष्य कर्म के नसीब पर छोड़ी दई आ व्रत आपी देवानुं एम नथी। बधा माटे सलेखना व्रत लेवुं अशक्य छे, कारण के एना माटे व्रत लेनार मक्कम होवो जोईए। आत्मा अने शरीर जुदा थवानी प्रक्रिया अनुभवी आ हिम्मतनुं काम छे, आ मर्दनुं काम छे। ए ज लोको आ व्रत ले छे जेमणे मन शुद्ध कर्युं होय। पछतावो करीने अने लोकोने माफी आपीने પોતાના બધા કશાય રાગ દ્વેષથી મુક્ત થવાની તૈયારી સાથે મૃત્યુને આનંદથી વધાવીને ક્ષમતાભાવે આવકાર આપે છે। પ્રભુજી કહેતા અમારે મૃત્યુ મહોત્સવ છે। દિગંબર સંપ્રદાય સંથારાની જગ્યાએ સમાધિ શબ્દ વાપરે છે। મૂર્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાયમાં આ વ્રત હાલના કાળમાં પ્રચલિત નથી, કારણ કે આ વ્રત માટે જરૂરી સંગયણ આ કાળમાં નથી। અત્યારે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સેવાર્થ સેવાની અપેક્ષાવાળા નબળા સંગ્રહણવાળા શરીર છે। જુરી જુરીને દવા દારૂ કર્યા હોય, સાવધ્ય દવા પણ ઘણી બધી કરી હોય, ખર્ચો પણ ઘણો થઈ ગયો, હવે તો પોતે થાક્યો અને સગા સ્વજન પણ થાક્યા, એવા સમયે હવે ખર્ચ પણ વધતો જાય છે। હવે ઈલાજ બંધ કરીને શાંતિથી ધર્મધ્યાન કરીએ એમ આપણે ઘણીવાર સાંભળવામાં આવ્યું છે કે હવે આપણે પીડા મુક્ત એને કરીએ, પણ અહીં શાંતિ ક્યાં? અહીં તો જીજી વિષય છે, આર્ત ધ્યાન છે। જીવને પીડા તો દેખીને કદી કહેવાતી બાહ્ય દયાને લઈને પણ કોઈને સંથારો આપવો કે અપાવવા નિમિત્ત બનવું એ અધ્યાત્મની અંતરદયાનો ભાગ નથી। એ જીવ દેહ ત્યાગી બાકી રહેલા કર્મો સાથે લઈને કઈ ગતિમાં જશે એ વિચાર કરતાં જણાય કે હવે તિર્યંજ કે એવી કોઈ હલકી ગતિમાં જીવ કઈ રીતે કર્મ ખપાવશે? હવે તો વિવેક વિચાર વાચા પણ ત્યાં નથી, પૂછવાનું સાંભળવાનું પણ નથી, અને આ વિતરાગનો ધર્મ પણ નથી। આર્ત ધ્યાન સિવાય બીજું કંઈ જ નથી। જો કરેલ કર્મો ભોગવવા પડે અટલ સિદ્ધાંત છે, તો કર્મથી ભાગી છૂટી જવું એ ઈલાજ કામયાબ ન થાય એ સહજ સમજાય છે। પરમપૌદ વિશે પોતાની આત્મકથામાં ગાંધીજી જેવા એમ લખે છે કે અહિંસા અને સત્યના કુંડા ભરી ભરી તો એ પાન કરે, આ કૃપાલદેવના વચનથી। પણ સાચો આશ્રય કે સાચો આશય ન પકડાયો તો શું થાય? રીબાતા વાછડાને આશ્રમમાં ગોળી મારી પ્રાણરહિત કરી શાંત કર્યું, અત્યારે દેખાતી વેદની બંધ થઈ, કે બાંધેલા કર્મો ખપાવ્યા નથી, એ તો સાથે અન્ય ગતિમાં ગયા, જ્યાં ભોગવ્યા વિના ક્યાં છૂટશે? કરમ બે શરમ, રામ કૃષ્ણને મહાવીર ન છોડે એ આ પામર એવા ધર્મના અજ્ઞાત જીવને ક્યાંથી છોડવાના? ધર્મ માત્ર સત્પુરુષને આશય જ સંભવે, આશય ચૂક્યો કે રસ્તો ભૂલ્યો, આ ન ભૂલાય એ સંથારા લેતી વખતે ધ્યાનમાં રાખવાનું છે, નહીં તો સૌ સાધન બંધન થયા અને બંધન થતા જ રહેશે। એ અર્થે જાગૃત જાગૃત રહીને જ્ઞાનીના વચનને વિચારવાનો ઠામ ઠામ બોધ છે। કર વિચાર તો પામ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ।